સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા, શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા. તારીખ 16 જુલાઈ, આજે ગુરુ પૂર્ણિમા, મંગળવાર. હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરિજે જીવનમાં હે તકરવાને હરી છે બીજો ના છે. હરિયો શ્રદ્ધા પાના નંબર પાના નંબર 197, ખંડ 6, અધ્યાય 11, ઉર્ધ્વે પ્રેરાવવા ચહે ચહે. હંમેશા શ્રદ્ધા ઉપર લઈ જવા માટે જ મથે, અને નીચે જવું ગમે નહીં. માન નીકળી હોય એમાંથી એમાં જવાય તો એમ કહે છે. 22મી કડી, 6ઠો ખંડ, 11મો અધ્યાય. મજા આવશે એવું છે. 21 થી લઈ જાય સદા સદાય પરોપકારી. સાહેબ ખાવાનું લે, શ્રદ્ધા છે, પરોપકારીને યાદ આવી જ જાય. પછી આ છોકરીઓ યાદ આવે, જુલી યાદ આવે, બધા યાદ મંડે આવવા જાય. ઓહો વાત વખાવે, બહુ ભૂખ લાગી હોય સવારમાં, લાગે ને સારું થયું ને, પેટમાં પડી ગયું, હવે ભજન કરીએ. હા તો કેવી છે શ્રદ્ધા? પરોપકારી છે શ્રદ્ધા. જીવન વર્તને શ્રદ્ધાનો ભાવ ભક્તિમાં કેવો તે પલટાય છે. આ પરોપકાર જે કર્યો એ શ્રદ્ધાનો ભાવ છે, એને લીધે આપણા ગુરુ સાથે આપણે જોડાઈ જાય છે. શ્રદ્ધાનો ભાવ છે એમાં રૂપાંતર થાય પરોપકારમાં, ભક્તિમાં, ભક્તિમાં પલટાઈ જાય. એટલે પરોપકાર કરવો, સત્કર્મ કરવા, સારી સોબતમાં રહેવું, પછી પ્રાર્થનાઓ કરવી, કીર્તનો ગાવા, સત્સંગ કરવો, સ્મરણ ભજન બધું કરવું. સૌથી પહેલું રહી ગયું એનું નામ છે આચાર વિચાર. પાડ્યા વગર આ બધું નકામું જાય. આચાર વિચારમાં શું આવી જાય? આચાર વિચારમાં શું આવે? આચાર વિચારમાં શું આવે? વિવેક વાપરો. કોઈ પણ કાર્ય આવ્યું, કંઈક સમય આવ્યો, વાત કરું, ગુસ્સો થવાનો, ત્યારે વિચાર આવી જવો જોઈએ કે સારું મારે ભજન કરવું ને ગુસ્સો કરવું તો એટલું મારું ખોવાઈ જાય. વિચાર અને આચાર આચરણ. અમેન ગોડી સાહેબ આવું ખાતા નથી, પણ આ તમારી હાથે ભાવથી બબે ખાઈ લીધી, બરાબર છે? એનું મતલબ ખાધું નહીં કહેવાય, ચાલે પણ એ આચાર વિચાર. બધારે ભળવું એ આચાર છે. સારા ગ્રુપમાં ના ભળી ક્યાં ભળવાનું? આચરણ છે, આચરણ આપણું એના જેવું થવા માટે ઓટોમેટિક ભળી જાય. આ બધી દોસ્તાર થઈ ગઈ સખિયા. આચાર વિચાર એ બધું અભ્યાસ એનો પાડવો. એટલે શું થાય? અભ્યાસ પાડીએ તો આટલી વસ્તુ વારંવાર કરીએ તો શું થાય? કીર્તન વારંવાર કરીએ, ભજન વારંવાર કરીએ, સત્કર્મ કરીએ, હે તો ભાવમાં રૂપાંતર, ભજન કરીએ, કીર્તન ગાઈએ, આચાર વિચાર પાડીએ, હે શ્રદ્ધા વધે અને સારા સોબતમાં રહીએ, એ વારંવાર કરવું. એને લીધે શું થાય? શ્રદ્ધામાં ડેવલપ થાય, શ્રદ્ધામાં શક્તિ વધે. બાકી શ્રદ્ધાને સામે રાખી કરો તો કાંઈ ના થાય. એ આત્માનો ગુણધર્મ છે. તમે જેવા થતા જાઓ ને એવી થતી જાય, એનું નામ શ્રદ્ધા. આપણે કેવા છીએ એના પર આંગળી ચીંધે કે આવા છે, એ આપણી શ્રદ્ધા હોય એવા આપણે હોય. એવા બનવું કે આમ આંગળી ચીંધ્યા રામ, શ્રી કેવો રામ, સ્વામી રામની જેમ આંગળી કોણ ચીંધી હવે, એવો પાવર એમ. મારા ગુરુ સમર્થ છે, માને નહીં કોઈની વાત. કીડીના 3 કટકા કરા, એ વખત ભણાવતા હતા આ 5-5 વિદ્યાર્થીઓને સાધુ બનવાના હોય ને, અથવા કંઈક આ અધ્યાત્મમાં લેવલમાં આવવાના હોય,
પછી એમાં એક નવો માણસ ઉમેરાડો, તને ખ્યાલ છે? ગોપેશ નહીં નથી, તાઈ નહીં, હા હોય તો પી નહીં, પછી તો આવે ત્યારે કે આવ્યું એવું થાય, તાઈનું મારા જેવું ચંદો નહીં ખબર ને, તો નહોતા તમે, નહોતા ને વચ્ચે બે દિવસ નહોતા, એટલે એમાં એક અંદર પ્રવેશ કર્યો, બીજો એક જુવાનીઓ આ ભાષણ કરે, આમ ગંભીર ભાષણ એકદમ, અને પેલો દાંત કાઢે, ખીખરાટ કરે એકદમ, આ વરી દાંત કાઢે વરી, અને ગરમ થઈ ગયા રામ સ્ટેન્ડ અપ, આવો શું કેમ હસો છો, એ કે એ બધું રહેવા દો, એ કીડી મગાવો, એ કે શું કરવાનું, કીડી, કીડીના ત્રણ ટુકડા કરો મારી નજર સામે, તો પછી ટુકડા કર્યા, ત્રણ ભાગ કર્યા ચંદુ કીડીના, એવું ચપ્પો લઈને એક ટુકડો આ એક આ ને એક આ, ઉડી જાય તો બીક લાગે, પછી કહેવાય આને જીવતી કરો રામકૃષ્ણ તમે, જાય જીવતી ક્યારેક બેન ત્રણ ટુકડા કર્યા, ચાલો હું કરી દઉં, આમ ભાગ ભેગા કર્યા ને મંડી હાલવા, એ ભાઈ તમે છો કોણ, તારા ગુરુનો જ હું શિષ્ય છું, અને ગુરુને જઈને જે ખીજાણા રામ, મને કેમ શીખવાડ્યું નહીં, મારી આબરું ગઈ યા પેલા ભાઈ પાસે, એ કોડા તે બધી એટીટ્યુડ ના આપ્યું મને, હું કેટલા વર્ષથી એમ માથા, એટીટ્યુડ તો તારી માથાકૂટને ધમાલમાં જ તું રહ્યો, ભલે જલ્દી કરી લીધું, એવું 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 લખ્યું છે, ના ભાઈ એમાં હતું, શબ્દે શબ્દ બોલું છું, તે મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ તે એમાં જરાય ધ્યાન નથી, ભલે કાન પકડી લીધું, હવે ભૂલું નહીં કોઈ દી, કીડી જીવતી હતી ને હાલતી હતી, પછી હવે શીખવાડી દો, હવે વાંધો નહીં શીખવાડી, તરત તો ના શીખવે, હવે સાહેબ એવા તે ફેરફારોમાં સૂક્ષ્મતે જીવને સદા શક્તિ જુદી જુદી દિવ્ય થતી ખુલ્લી જ પંથમાં, આપણે પરોપકાર કરીએ, આપણી શ્રદ્ધા જીવન વર્તનમાં કામ આવવા માંડે, શ્રદ્ધાનો ભાવ ભક્તિ આરે ભળીને ભક્તિ રૂપી આપણે ભક્તિ ભક્તિ સાથે આપણે ભગવાનને ભળી જઈએ, પછી શું થાય છે, સૂક્ષ્મ ફેરફારોની શરૂઆત થઈ મનાધિકરણમાં, જો એ ફેરફારો જાય, જુદી જુદી દિવ્ય શક્તિ હોય ને એ ખુલ્લી થાય, આ પંથમાં આ કરાય આ કરાય, આ રામ નથી થઈ બધી, એને ક્યાં ક્યાં મોકલા છે, આમ ભલું કર્યું છે ને, આમ શીખવવા માટે એની એટીટ્યુડ હતું, શીખી લેવું, કીડી સિવાયનું બધું હતું. હવે આવે શરૂઆત થાય 22મી કડીની, હો ભાવે ઉત્કટતા જાગીએ, જ્યારે આપણો ભાવ ઉત્કટ પ્રમાણમાં મંડે ગાઢ થવા, ત્યારે જીવનમાં પરંપરા પ્રવેશાતું નવા દેશે, શ્રદ્ધા એના મૂળમાં, જ્યારે ભાવની ઉત્કટતા જાગે ત્યારે આપણી ભૂમિકા બદલાય, નવી ભૂમિકામાં પ્રવેશ થાય, અને બહુ અઘરો હોય છે પ્રવેશ, આ જૂનું ભૂલવાનું, નવામાં પ્રવેશ કરવો, આ છૂટે નહીં, કપડામાંથી રાગ જતો નથી, આ જુલી ગમી ગયું તો એ છેલ્લે નવા હાથ લેવા તો આ તો હાચવે છે, આમાં મજા આવે છે, એવું હોય ને, એવો રાગ હોય, એટલે એ ભૂમિકા બદલી તો બહુ અઘરું અઘરું લાગે, એ કામ કોણ કરે છે, ભાવ કરે, ભાવ ઉત્કટ ભાવથી ભૂમિકા બદલાય, હો નવા દેશમાં પ્રવેશ થાય, નવો દેશ છે નવી ભૂમિકા, જો ગુરુ મહારાજ કેટલી રીતે કામ કરે, આજ ગુરુ પૂર્ણિમા, તમારું મન સાથે જોડાઈને કામ કરે, તમારું મન કેવું છે ને એ મન ઉપર જોઈ લે, ફોકસ કરે, આવું છે કોઈને પ્રાણ ઉપર જાય, રમેશભાઈ હવે આજથી ભાત ખાતો નહીં, પછી કોઈ દિન નતા ખાતા રમેશભાઈ, બહુ ભાવે કે બહુ ભાવે છોડી દે, ના ભાવે મને ખાવા, ભૂમિકા બદલી દે, કોઈને અહમ પર હોય ઘાત કરે, કોઈને બુદ્ધિ ઉપર ધીરે ધીરે એવી રીતે કેળવે ગુરુ મહારાજ, બુદ્ધિયારે જોડાઈને કામ કરે, બુદ્ધિયારે જોડાઈને કામ કેવા કરે, આટલો ફાળો અઠવાડિયામાં કરવાનો, અરે તો થઈ જાય, બુદ્ધિવાળો એમ જ કહે, મને દેખાવા ઓની ઓફિસ ઓનું ઘર ઓને જ્યાં કોઈ ના પાડે એવા નથી, મનવાળાને કે તે ના થાય, એનું કામ એને એ રીતે ચિંતે, દરેકનો અલગ અલગ ફેક્ટર હોય, બધું એક કહી શકે બધાથી થાય જ નહીં ને, આપણાથી રમેશથી થાય મારાથી ના થાય, આ ચોપડી તે મગાવી હતી રામની ઓનલાઈન લીધી હતી, લાવ્યો તો એ ચોપડી ક્યાંથી આવી, ઓનલાઈન આવી છે, હારી વસ્તુ આવી,
એટલે ભાવ ઉત્કટ થાય ને ત્યારે ભૂમિકા બદલે, અને ભાવે ઉત્કટતા જાગી જીવનમાં પરંપરા પ્રવેશાતું નવા દેશમાં શ્રદ્ધાથી રંગ લાગે છે. ગમે શ્રદ્ધાથી સુરતા હૃદય સુરતા જામે. જેની સુરતા સાંભળિયા સાત વદે વેદવાણી. એક મસ્તી ચડાવે ને સુરતા જગાડે. હ હૃદયપૂર્વક ની હોય સુરતા, પછી મન બુદ્ધિ ની નહીં. સુરતાથી હૃદય લાગે એક ધારો જ નાદ. સુરતા જે આવી ગઈ ને જેની સુરતા સાંભળ્યાની સાથ હરીને ભજતા, એમાં છે ને હજી કોઈની લાજ નથી ગઈ. જેની સુરતા હરી સાથે જોડાઈ તો ભગવાનનું એને પરિણામ, ભગવાનના એને મદદ ભગવાનની મળ્યા કરે. એક ધારો જ નાદ તે એ ગમે ત્યાં હોય એના મનમાં ભગવાન વસે. હા એવા તે નાદથી ભાવ ગાઢ ગાઢ થતો હૃદય. હા પછી નાદ બ્રહ્મ કહેવાય. પેલા સાદી ભાષામાં હરિયમ હરિયમ કરીએ. અમારે તો ગળો હાલે નહીં, પણ તમે બધા ગાવ ને પછી હું છેલ્લે ગાવ તો એમ થાય એ સારું હતું. એ હું છે એ આ છે એ નાદ છે. નાદ એ આમાંથી જન્મે આવી તે ભાવમાંથી ફેરફારો થયા પછી શ્રદ્ધા આપણી વધે, ભક્તિ વધે, ગુરુવારે જોડાય, પછી રંગ જામે ને પછી સુરતા લાગે. હા પછી સુરતામાંથી નાદ આવે. પેલા ગવડાવતા હતા હું જોતો, મેં તો ક્યારે કોઈ કોઈ ધૂન એક વખત ગાય બે વખત ગાય હરી ભાઈ તું આપણને થાય આ આવશે ભાઈ આવે નહીં. કારણ કે એ રીતનું માણસ હતું એની રીતનું, એને બિચારા તોય ટાઈમ એટલો ભરે એટલું હારીશ, બાકી તાલમેલ ભાવ લગે રહેવો અઘરો. આપણે તો કેવી રીતે ગાઈએ કહું, હરિ ઓમ હરિ, હું ગવડાવું હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. પાડો તાળી પાડો. હરિ ઓમ 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 આ બજાવ તરગો. ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ઓમ હરિ 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 હરિ. આવી રીતે જરાક અલગ આપણો અવાજમાં ટોન બદલી જાય. એ નાદ ની અરે ભળ્યા પછી અમે ગમે, તમે કોઈ અરે વાત કરો તો એ અવાજ ગમે, નાદ વાળો છે બહુ ગમે. એ નાદ વાળા અવાજથી જયારે વ્યાખ્યા ન પાય કે કઈ પણ થાય, અવાજ જેવો હોય એવો પણ ભાવ એમાં હોય. ભાવ હોય ને ભાવ એમાં હોય ભાવ. પાંચ મિનિટ કરી નાખી આપણે આમ બેસી જાય એમ ને. આ ભાઈ ફુવારો ભાવનો છે, સારી ફુવારો લીધો ભાવનો છે અને આવા બેસી જાય સાહેબ તો મૂડમાં આવી ગયા. હા હવે હવે આગળ હું આવે સુરતા જો પહેલાં હું થાય ભાવ, સૂક્ષ્મ ફેરફારોમાં સૌથી પહેલો ભાવ થાય. ભાવ પછી શું થાય, અલગ અલગ શક્તિઓ જુદી ખીલે મનાદેની હૃદયમાં, પછી ભાવ ઉત્કટ જામે ને આપણામાં, ત્યારે નવા નવા નવી ભૂમિકામાં આપણો પ્રવેશ થાય અને શ્રદ્ધા વધે,
સદાનો રંગ લાગે આપણને, રંગ એટલે મસ્તી, અને સાથે સુરતા જામે, ગમતું એ વધારે ગમે, મોટામાં કેન્દ્રિતતા આવે, એકાગ્રતામાંથી કેન્દ્રિતતાથી સુરતાથી હૃદય લાગે. એક ધારો જે નાદ, એ નાદથી પછી જ્યારે ગાઢ નાદ ભાવ ગાઢ થાય, નાદની ભજન કરો હરિઓમ હરિઓમ તો ગાઢ ભાવ થાય, અને એ થાય એટલે શું થાય, ભાવે અખંડતા જાગીએ, રૂપાંતર દિવ્ય થાય. આ એવું રૂપાંતર ત્યાં કીધું, નૂતન રૂપાંતર આવ્યું ને, આવી રીતે ગોળ યાદ કરવું, જ્યાં આવે ત્યાં રૂપાંતર આવે ને, ટીક કરીને આપણે રૂપાંતરની એક નાની ચોપડી થઈ જશે 20 પાનાની, એમાં રૂપાંતર કેવી રીતે થાય છે, આવી રીતે થાય. મનાધિકરણનું રૂપાંતર કેવી રીતે, આમાં આમાં આ રીત છે, બીજામાં બીજી રીત છે. હા, 10 મિનિટ છીએ. હા, અખંડતા આવીને, હા, ભાવે અખંડતા જાગે ને ત્યારે મનાદિ રૂપાંતર પામે. ચંદ્રકાંત, અખંડતા વિના જામ્યા ભાવની તે નિરંતરે રૂપાંતર થવા કેરી શક્યતા ન હોય છે. ભાવથી ભાવની અખંડતા થાય. અખંડ ભાવ એટલે કોને કહેવાય? મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ બધામાં ભાવ ઘૂસી જાય, અખંડ ભાવથી જાય. સિદ્ધ ક્રિયા બધી હૃદયમાં આવી જાય. એમ કામ કરો બધું હૃદયથી થાય. મોટા તો આટલા ખુલ્લા, સાહેબ કેટલા ખુલ્લા મોટા. અખંડતા જામ્યા વિના ભાવની તે નિરંતરે, ભાવની નિરંતરતા થયા વિના રૂપાંતર મનાદિનું થવું શક્ય નથી. હા, અખંડ ભાવ જીવંતો એક ધારો જ વર્તતો. જીવનમાં બધા કર્મે, પછી બધા કાર્યો કેવા થાય? ભાવથી થાય. અને ત્યાં ઉપયોગી ભાવ છે બધા કામમાં. આવો આવો, જાવો જાવો, મજા આવી ગઈ, બધું બધા ભાવ 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 ભાવ. હા, પેલા વિચારો બધા બંધ થઈ જાય. એવા ભાવનું તો કર્મ ફેરફાર થવા તણું, ભાવથી ભાવનું કેવું, ભાવમાં કર્મ દિવ્ય શું. અરે મોટા, કેમ સમજાવું તમે આટલું બધું લખી નાખો છો સાહેબ? અખંડ ભાવ થાય જીવન તો એક ધારો, જ્યારે આપણા જીવનમાં વર્તન તો દેખાય, ત્યારે બધા કામ થાય, ત્યારે એ બધા કાર્યોમાં ભાવનો ઉપયોગ માંડે થવા માંડે. ભૂમિકા ભાવ વાળી થી તો ભાવથી જ કામ થાય. રાગદેશ વાળી ભૂમિકામાં હોય તો રાગદેશથી જ કામ થાય, મોહ વાળી હોય તો મોહથી કામ થાય. આ જે આપણે જાગવાનું, આમાં કે આપણે ભાવ સુધી પહોંચીને ભાવથી કામ કરવું, બધાને ગમે એવું કામ હોય તો, કારણ કે એ તો આખા સમાજને ફાયદામાં જ હોય ને. તો એવા ભાવનું તો કર્મ ફેરફાર થવા તણું, મનાદિનો રૂપાંતર ભાવથી ભાવનું કેવું, ભાવમાં કર્મ દિવ્ય દિવ્ય થઈ જાય. ભાવથી થતું કર્મ, ભાવમાં થતું કર્મ, અને ભાવનું જ થતું કર્મ એ દિવ્ય કર્મ બની જાય. દિવ્ય કર્મ એટલે મહાયજ્ઞ, પારકાના ભલા સારું ઉઠાવેલો શ્રમ યજ્ઞ છે, મહા મોટો યજ્ઞ. તે હવે આગળ જરા બે લીટી છે, તે નશાથી થવાય છે તેવું એકાગ્ર કેન્દ્રિત. આ સ્થિતિ આવે આપણી, ત્યારે આપણે એમાં કેન્દ્રિત થઈ જઈએ, શેમાં? ગુરુના ચેતન સાથે. ત્યાંથી અવતરીને સ્થૂળે પ્રવર્તાવતી ચેતના, ચેતન જો આખા શરીરની અંદર ચેતનાની શરૂઆત થઈ ભાવ દ્વારા થાય, અને એકાગ્રતા ત્યાંથી, ક્યાંથી અવતરે? કેન્દ્રિત, કેન્દ્રિત જ્યાં થયું ત્યાંથી પ્રસારણ થાય. કેન્દ્રિતતા આ ઝરખી સમજાય, એકાગ્રતા એક જગ્યાએ રહીએ, પછી કેન્દ્રિત થયું ને એ પછી પ્રસારણ થાય. આ પ્રસારણ વિસ્તાર થાય, અરે અરે એના પછી વિસ્તાર થાય. એટલે કીધું ત્યાંથી અવતરી, ક્યાંથી આવ્યું? તો કેન્દ્રિતતા દ્વારા એકાગ્રતા અવતરી સ્થૂળમાં પ્રવર્તાવતી ચેતનને બધે ધીરે ધીરે મોકલે, અને પ્રસ્થાપિત થવા ત્યાં તે સેવશે દિવ્ય મંથન, કે મારા હૃદયમાં આવીને હે ભગવાન તમે બિરાજમાન થાવ. હા, પ્રસ્થાપિત એ આ પ્રાણ પ્રતિષ્ઠા ગુરુની થઈ જાય. તે કેન્દ્રિતતામાં, એકાગ્રતામાં, એકાગ્રતામાં કેવું હોય, એક જગ્યા પર મોટામાં તો મોટા, પછી કેન્દ્રિત થયા પછી મોટાના કાર્યો, કાર્યો કેટલું બધું આવે. મંગળમાં પણ બધે વિસ્તાર પામેલું, એ વિસ્તાર, હા એ વિસ્તાર, પછી વિસ્તાર, એકાગ્રતા કેન્દ્રિતતાને વિસ્તાર, એ વિસ્તાર થયા પછી આ અવતરે આ બધું થાય. તે અવતરતા સ્થૂળે ને પ્રતિષ્ઠિત ત્યાં થતા સ્થૂળ આપણા સ્થૂળની અંદર આવી જાય, અને શક્તિનું દિવ્ય કર્તવ્ય હજી પૂર્ણ થતું ના ત્યાં, હજી આગળ દિવ્ય કર્તવ્ય શ્રદ્ધાનું, હવે એ દિવ્યતાવાળું બધું આવવાનું. કન્ટિન્યુ રહીએ તો કેવું સારું, આમાં નવું નવું. હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે,
જીવન માં હે તકરવાને હરી જેવું બીજું ના છે, જીવન માં હે તકરવાને હરી જેવું બીજું ના છે. હરી ઓ શ્રી સદગુરુ દેવ કી જય. બહુ જબરજસ્ત અંજલિ મોટાને અપાઈ ગઈ. સદા પરોપકારી છે શ્રદ્ધા જીવન વર્તને, શ્રદ્ધા નો ભાવ ભક્તિમાં કેવો તે પલટાય છે, એવા તે ફેરફારોમાં સૂક્ષ્મ તે જીવને તદા શક્તિ જુદી જુદી દિવ્ય થતી ખુલી જ પંથમાં ભાવે ઉત્કટતા જાગીએ, જીવનમાં પરંપરા પ્રવેશા તું નવા દેશે, શ્રદ્ધા તેના જ મૂળમાં દિવ્ય પ્રદેશ તરફ આપણું પ્રયાણ થાય. શ્રદ્ધાથી રંગ લાગે છે, શ્રદ્ધાથી સુરતા રુદે. ક્યારેક સુરતા વિશે પૂછજો ઇન્દુ કાકાને. સુરતાથી રુદે લાગે, એક ધારો જ નાદ તે, એવા તે નાદથી ભાવ ગાઢ ગાઢ થતો રુદે ભાવે અખંડતા જાગે, રૂપાંતર થયા કરે અખંડતા વિના જામ્યા, ભાવની તે નિરંતરે રૂપાંતર થવા કેરી શક્યતા નવ હોય છે, અખંડ ભાવ જીવંતો એક ધારો જ વર્તતો, જીવનમાં બધા કર્મે ત્યાં ઉપયોગી ભાવશો, એવા ભાવનું તો કર્મ ફેરફાર થવા તણું, ભાવથી ભાવનું કેવું ભાવમાં કર્મ દિવ્ય શું તે નશાથી થવાય છે, એકાગ્ર કેન્દ્રિત તે નશાથી થવાય છે, કેવું એકાગ્ર કેન્દ્રિત એકાગ્રતા શી એવી જે કેન્દ્રે થયેલ કેન્દ્રિત ત્યાંથી અવતરી સ્થૂળે પ્રવર્તવા ચેતન, ફરીથી ત્યાંથી અવતરી સ્થૂળે પ્રવર્તાવતી ચેતન પ્રસ્થાપિત થવા ત્યાં તે સેવશે દિવ્ય મંથન, તે અવતરતા સ્થૂળે ને પ્રતિષ્ઠિત ત્યાં થતા શક્તિનું દિવ્ય કર્તવ્ય હજી પૂર્ણ થતું ત્યાં. હરી ઓમ શ્રી સદગુરુ દેવ કી જય. આપણે ક્યાં બેઠા છીએ? જાંગીરપુરા રોઝ ગાર્ડન, જાંગીરપુરા હરિયમ આશ્રમની બાજુમાં. આ શ્રદ્ધા તમારી જાળવું છું. મજા આ બાપા સુરતા વાળું હતું ને, ગાતા ગાતા સમજે આપણે.